હેલો એવરીબડી વેલકમ ટુ ભીંગરાડી એજ્યુકેશન આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ફંક્શન વિશે અભ્યાસ કરવા જઈ રહી છે તો આજે જોવું છે આપણે પાર્ટ નંબર સિક્સટીન આજે આપણે સોળમો ભાગ છે એ જોવાનો છે એટલે કે આ સોળમા ભાગ પહેલાં આપણે પંદર ભાગ છે એ પૂર્ણ કરી દીધા છે પંદર ભાગ પૂર્ણ કરી દીધા છે એટલે એનો મતલબ એવો થયો કે આપણે પંદર ફંક્શન છે એ જોઈ લીધા છે તો આ પંદરે પંદર ફંક્શન આ પાર્ટના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક સાથે મૂકેલા છે તો તમે એને નિહાળી શકો છો તો પાર્ટ નંબર સિક્સટીનની અંદર આપણે ભણવા જઈ રહ્યા છીએ એક્સપ્રેસિંગ ફ્રિકવન્સી ફ્રિકવન્સી એટલે વારંવાર તા એટલે કોઈ ક્રિયા વારંવાર બનતી હોય તો એ દર્શાવવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ તો ચાલો જોઈએ ફંક્શન એક્સપ્રેસિંગ ફ્રિકવન્સી ચાલો જોઈએ આ ફંક્શનનો ઉપયોગ કોઈ ક્રિયાની વારંવારતા દર્શાવવા માટે કરી શકાય છે તો જો તો આ ફંક્શનનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ કે કોઈ ક્રિયા હોય એ ક્રિયા વારંવાર થતી હોય એ દર્શાવવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ ચાલો આગળ ટૂંકમાં કોઈ ક્રિયાના અર્થમાં વધારો કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ ક્રિયા હોય એ હોય એનો અર્થમાં વધારો કરી એટલે ક્રિયાના અર્થમાં વધારો કરો એટલે ક્રિયા વિશેષણ તો ક્રિયા વિશેષણ માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે ચાલો જોઈએ આ ફંક્શનમાં સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે જુઓ આ ફંક્શન છે કયું ફ્રીક્વન્સી ઓફ એક્શનની અંદર તમારે સાદો વર્તમાન કાળ છે એનો ઉપયોગ કરવાનો છે ચાલો હવે આપણે જોવા છે લેંગ્વેજ એલિમેન્ટ્સ કે એના લીધે આપણને ખબર પડશે કે આ જે છે ફંક્શન એ કયું ફંક્શન છે તો કે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી બે વસ્તુ યાદ રાખવાની છે આના લેંગ્વેજ એલિમેન્ટ અને એની વાક્ય રચના સાથે સાથે કયા કાળની અંદર આવશે આ ફંક્શન તો કે સાદા વર્તમાન કાળની અંદર તો ચાલો જોઈએ લેંગ્વેજ એલિમેન્ટ એના ઓલવેઝ ઓલવેઝ એટલે હંમેશા નેવર નેવર એટલે ક્યારેય નહીં ઓલમોસ્ટ નેવર એટલે મોટા ભાગે નહીં પછી જોવું છે સમટાઇમ્સ સમટાઇમ્સ એટલે કેટલીક વાર જનરલી જનરલી એટલે સામાન્ય રીતે યુઝ્યુઅલી યુઝ્યુઅલી એટલે પણ શું થશે સામાન્ય રીતે ફ્રિકવન્ટલી ફ્રિકવન્ટલી એટલે હંમેશા મુજબ રેરલી રેરલી એટલે ભાગ્યે જ અને ઓકેઝનલી ઓકેઝનલી એટલે પ્રસંગોપાત આવા જે ક્રિયા વિશેષણો છે એ ક્રિયા વિશેષણો લેંગ્વેજ એલિમેન્ટ તરીકેનો ઉપયોગ થશે સાથે સાથે તમારે આ જે ફંક્શન છે એની અંદર સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો છે ચાલો એક ખાસ નોંધ આપણે યાદ રાખીશું કઈ નોંધ છે તો કે આ લેંગ્વેજ એલિમેન્ટ્સ એટલે લેંગ્વેજ એલિમેન્ટ તમે જોયા કયા તો ક્રિયા વિશેષણો તો ક્રિયા વિશેષણો મોટે ભાગે ક્રિયાપદ પહેલાં આવે છે એટલું યાદ રાખવાનું જે તમે ક્રિયા વિશેષણો મૂકો છો એ ક્રિયા વિશેષણો ક્યાં આવશે તો જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની પહેલાં પરંતુ ક્યારેક એવું પણ બને કે આ જે ક્રિયા વિશેષણો છે એ ક્રિયા વિશેષણો કરતા પહેલા પણ મુકાય બરાબર તો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે મોટે ભાગે તમારે ક્રિયાપદ પહેલા ક્રિયા વિશેષણ મૂકવાનું છે પરંતુ ક્યારેક છે એ ક્રિયાપદ પહેલાં આવશે ઓકેજનલી હોય તો ઓકેજનલી સામાન્ય રીતે ક્રિયાપદ પહેલા આવે બરાબર ચાલો આપણે આગળ એને સેન્ટેન્સ પેટર્ન જોઈએ વાક્ય રચના પહેલી વાક્ય રચના છે કરતા પ્લસ ક્રિયા વિશેષણ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ જુઓ આ ક્રિયાપદ પહેલાં શું મૂક્યું આપણે ક્રિયા વિશેષણ બરોબર ચાલો એનો એક્ઝામ્પલ જોઈએ આપણે નેવર ટેલ હું ક્યારેય ખોટું બોલતો નથી તો આ ટેલ છે ક્રિયાપદ છે એની પહેલાં આપણે નેવર મૂક્યું નેવર એટલે ક્યારેય નહીં ક્રિયા વિશેષણ મૂક્યું બરોબર ચાલો આગળ જોઈએ સેન્ટેન્સ નંબર ટુ વિશેષણ ક્રિયા વિશેષણ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ અને અન્ય શબ્દ હવે જો આ વાક્ય રચના કોની છે તો કે કરતા પહેલા આપણે જે ક્રિયા વિશેષણ છે એની વાત એટલે કરતાં પહેલા ક્રિયા વિશેષણ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ અને અન્ય શબ્દ તો ચાલો જોઈએ એક્ઝામ્પલ એનું ઓકેઝનલી વી સ્ટે એટ હોટેલ ક્ષમા પેલેસ ઓકેઝનલી ઓકેઝનલી પ્રસંગો પ્રસંગોપાત પ્રસંગોપાત અમે છે એ ક્ષમા પેલેસની અંદર રોકાઈએ છીએ ઓકેઝનલી પછી શું મૂક્યું આપણે વી કરતા બરાબર કરતા પહેલાં આપણે ક્રિયા વિશેષણ મૂકીએ છીએ તો સેન્ટેન્સ પેટર્ન હવે આપણે જોઈએ છે ને એક્સરસાઇઝ આ ફંક્શનની આ એક્સરસાઇઝની અંદર ક્વેશ્ચન નંબર ફર્સ્ટ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધ ફંક્શન આ ફંક્શનનો એટલે કયું ફંક્શન એક્સપ્રેસિંગ ફ્રિકવન્સી આ ફંક્શનનો ઉપયોગ કરી અને આપણે વાક્ય છે એ પૂર્ણ કરવા છે તો ચાલો જોઈએ વાક્ય કયા છે પેલું નેહા પછી ખાલી જગ્યા આપી દીધી આ ફંક્શનની અંદર આપણે એનો લેંગ્વેજ એલિમેન્ટ ઉપયોગ કરી સાદા વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું છે નેહા ઓલવેઝ સપોર્ટ્સ મી ઇન એવરી મેટર નેહા દરેકે દરેક બાબતની અંદર હંમેશા મારો મને સપોર્ટ કરે છે શું કરે કીધું અહીંયા નેહા દરેકે દરેક બાબતની અંદર મને સપોર્ટ કરે છે એટલે સપોર્ટ છે એ ક્રિયાપદ છે એ પહેલા આપણે શું મૂક્યું ક્રિયા વિશેષણ મૂક્યું બરોબર ચાલો બીજું જોઈએ ઓકેશનલી આઈ ગો ટુ બજાર વિથ માય પેરેન્ટ ઓકેજનલી પ્રસંગોપાત પ્રસંગોપાત હું મારા પેરેન્ટ સાથે બજાર જાઉં છું બરોબર પછીનું છે વી પ્રે વન્સ ઇન અ વીક એક અઠવાડિયાની અંદર એક વાર અમે પ્રાર્થના કરીએ છીએ બટ પરંતુ યુ પછી ખાલી જગ્યા આપી હોય તમારે ફ્રિકવન્સી ઓફ એક્શન કાઉન્સની અંદર આપ્યું હોય તો એનો ઉપયોગ કરી અને વાક્ય પૂરું કરવાનું છે તો અહીંયા આગળ આપણે મૂકીએ છીએ ઓલવેઝ પ્રે ટુ ગોડ એટલે અમે અઠવાડિયાની અંદર એક વાર પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે તું છે એ દરરોજ હર હંમેશ માટે ભગવાનને પ્રાર્થના કરે છે ચાલો આગળ જોઈએ ધે આર વેરી પુવર તેઓ ખૂબ ગરીબ છે ધે પછી ખાલી જગ્યા આપેલી છે શું મૂકીશ એની અંદર રેરલી ગો ટુ રેસ્ટોરન્ટ તે ખૂબ ગરીબ છે તેથી તેઓ ભાગ્યેજ રેસ્ટોરન્ટની અંદર જાય છે ચાલો પાંચમું રોહન વર્ક્સ ઓનેસ્ટલી રોહન છે એ ઓનેસ્ટલી એટલે પ્રામાણિકતાથી કાર્ય કરે છે હી તે પછી ખાલી જગ્યા આપેલું છે તો એની અંદર આપણે મૂકી શકાય નેવર ચીટ્સ બડી તે ક્યારેય પણ કોઈને કોઈ વ્યક્તિને એ ચીટ કરતો નથી નથી બરોબર રોહન છે એ પ્રામાણિકતાથી કાર્ય કરે છે તે ક્યારેય પણ કોઈ વ્યક્તિને છેતરતો નથી તો આ હતા કેવા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન હવે આપણે જોવું છે પ્રશ્ન નંબર બે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ ફંક્શન આ ફંક્શનનો ઉપયોગ કરી એટલે કે ફ્રિકવન્સી ઓફ એક્શનનો ફ્રિકવન્સી છે એ ફ્રિકવન્સીનો ઉપયોગ કરી અને આપણે આ ડાયલોગ પૂરા કરવા છે તો ચાલો જોઈએ રિંકલ આઈ ડોન્ટ ગેટ અપ અર્લી હું સવારે વહેલી જાગતી નથી તો વિમલ શું એનો આન્સર આપે છે તો કે આઈ ઓલવેઝ ગેટઅપ એટ શાર્પ ફાઈવ ઓ ક્લોક હું હરમેશ માટે પાંચ નાટકો ટકોરે છે પાંચ વાગે હંમેશા જાગી જાવ છું બીજું આઈ હેડ ગેટિંગ અપ એટ ફાઈવ ઓ ક્લોક મને પાંચ વાગે જાગવું નફરત છે મને હું પાંચ વાગે જાગતો નથી એમાં મને નફરત છે બીજું યુ આર અ હેલ્થ કોન્શિયસ તમે આરોગ્ય પ્રત્યે સભાન છો પછી જોઈએ ઓપ્શન નંબર ડી યુ બિલીવ ઇન શેડ્યુલ તમે શેડ્યુલની અંદર માનો છો બરોબર તો આની અંદર આપણે સાદો વર્તમાન કાળો હોય બરાબર અને જે આપણે લેંગ્વેજ એલિમેન્ટ આપ્યા છે એનો ઉપયોગ થતો હોય તો એવું વાક્ય કયું છે તો કે ઓપ્શન નંબર એ બરાબર તો આના જવાબની અંદર શું આવશે ઓપ્શન નંબર એ ચાલો જોઈએ આગળ રિહાના અથવા તો રેહાના શું કહે છે આઈ હેડ ટીયર્સ મને આંસુ છે એને ગમતા નથી હું આંસુ અને ધિક્કારું છું આઈ લાઈક ચીયરફુલ પર્સન મને ખુશખુશાલ વ્યક્તિઓ છે એ ગમે છે નીતા શું એનો રિપ્લાય આપે છે આઈ ડોન્ટ લાઈક ચીયરફુલ પર્સન મને ચીયરફુલ પર્સન વ્યક્તિઓ છે એ પસંદ નથી બીજું આઈ ઓલવેઝ હેવ ચીયરફુલ ફ્રેન્ડ્સ હું હંમેશા ચીયરફુલ ફ્રેન્ડ છે એ રાખું છું આઈ ડીડન્ટ એન્જોય ધટ ચીયરફુલ પર્સન હું તે જે ચીયરફુલ પર્સન છે એ ચેરફુલ પર્સનનો મેં હજી સુધી આનંદ માણ્યો નથી અને ચલો યુ આર અ ચીયરફુલ પર્સન ઇન ડીડ તમે ખરેખર ખુશખુશાલ વ્યક્તિ છો ચીયરફુલ પર્સન એટલે ખુશખુશાલ વ્યક્તિ તમે પણ ખુશખુશાલ વ્યક્તિ છો તો આની અંદર કયો ઓપ્શન આવશે તો કે ઓપ્શન નંબર બી આઈ ઓલવેઝ હેવ ચીયરફુલ ફ્રેન્ડ્સ ચાલો આગળ જોઈએ નેન્સી આઈ લાઇક ટુ પ્લે એટ ગેમ ઝોન ગેમ ઝોનની અંદર મને રમવું ગમે છે તો રાહુલ શું એનો આન્સર આપે છે જોઈએ ઓપ્શન આઈ વુડ ઓલ્સો લાઇક ટુ વિઝિટ ઇટ હું પણ તેની મુલાકાત લેવા માગું છું મુલાકાત લેવા ઈચ્છું છું બીજું આઈ નેવર વિઝિટ ઇટ મેં ક્યારેય પણ એની મુલાકાત લીધી નથી ચાલો પછીનું જોઈએ આઈ હેટ પ્લેઈંગ ગેમ હું ગેમ રમવું છે એ હેટ કરું છું છેલ્લું છે આઈ ટુ પ્લે સમ સ્ટ્રીટ ગેમ હું પણ કેટલીક સ્ટ્રીટ ગેમ છે એ રમું છું તો આની અંદર આપણે જોઈએ તો ઓપ્શન નંબર કયો આવશે ઓપ્શન નંબર બી આઈ નેવર વિઝિટેડ આઈ નેવર વિઝિટ ઇટ મેં ક્યારેય એની મુલાકાત લીધી નથી એટલે ઓપ્શન નંબર કયો આવશે ઓપ્શન નંબર બી ચાલો આગળ જોઈએ અથર્વ આઈ એમ ગુડ એટ ક્રિકેટ હું ખરેખર ક્રિકેટની અંદર સારો એવો ખેલાડી છું બટ આઈ ડોન્ટ પ્લે ઓન ગ્રાઉન્ડ્સ મેં ક્યારેય પણ ગ્રાઉન્ડની અંદર રમો નથી ગ્રાઉન્ડ ઉપર ક્યારેય રમવાની ગયો યામિની યસ ધેટ્સ વાય અને હા તેથી જ પછી ખાલી જગ્યા પેજ તો એની અંદર શું મૂકી શકાય યુ આર વીક તું વીક છે બીજું યુ સીમ્સ વેરી લેઝી તું ખરેખર લેઝી લેઝી એટલે આળસુ દેખાય છે સી આઈ રેરલી સી યુ ઓન ધ ગ્રાઉન્ડ મેં ભાગ્યે જ તને ગ્રાઉન્ડની અંદર જોયો છે અને ચલો આઈ સી યુ વોચિંગ ટીવી મેં તને ટીવી જોતા જોયો છે તો અહીં આગળ ઓપ્શન નંબર કયો આવશે તો કે ઓપ્શન નંબર સી આઈ રેરલી સી યુ ઓન ધ ગ્રાઉન્ડ હવે જો સી ક્રિયાપદ છે એની આગળ આપણે રેરલી શબ્દ મૂક્યો ફંક્શન કયું તો કે ક્રિયા વિશેષણ બરાબર ફંક્શન કયું લેંગ્વેજ એલિમેન્ટ છે રેરલી બરાબર તો અહીં આગળ ઓપ્શન કયો હશે ઓપ્શન નંબર સી આઈ રેરલી સી યુ ઓન ધ ગ્રાઉન્ડ ચાલો પછીનું જોઈએ વાગલે વોટ ડુ યુ ઓન સન્ડે તમે સન્ડેના શું કરો છો તો પ્રીતિ કે છે મચ વધારે કાંઈ નહીં આય પછી શું રિપ્લાય આપે છે જોઈએ ઈટ બ્રેકફાસ્ટ એટ નાઇન એમ સવારે નવ વાગે અમે બ્રેકફાસ્ટ ખાઈએ છીએ પછીનો ઓપ્શન છે ઓલવેઝ સ્લીપ સ્ટીલ નવ નાઇન એ એમ ઓલવેઝ એટલે હંમેશા નવ વાગ્યા સુધી સુતારીએ છીએ પછી ગેટ અપ એટ સિક્સ ઓ ક્લોક અમે સવારે છ વાગે જાગીએ છીએ અને ચલો ડુ સમ વર્કશીપ વર્શિપ વર્શિપ એટલે પ્રાર્થના કરવી અમે થોડી પ્રાર્થના કરીએ છીએ તો આની અંદર છે એ કયું ઓપ્શન આવશે તો કે ઓપ્શન નંબર બી ઓલવેઝ સ્લીપ્સ ટેલ નાઇન એ એમ સવારે નવ વાગ્યા સુધી અમે સૂઈએ છીએ હંમેશ માટે તો આ હતું કયું ફંક્શન તો કે ફ્રિક એક્સપ્રેસિંગ ફ્રિકવન્સી બરાબર કોઈ અથવા તો તમે કહી શકો કે એક્સપ્રેસિંગ ફ્રિકવન્સી અથવા તો ફ્રિકવન્સી ઓફ એક્શન બરાબર કોઈ ક્રિયા હોય ક્રિયાની વારંવારતા દર્શાવવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ તો આવા વિડીયો છે એ તમને ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ